राजकोट में युवक बन्यो अंधश्रद्धा नो भोग। अंधश्रद्धा में भुवाए पड़ाव्या 8 लाख रुपया। तमारू काम अधूरू छे तेवू कहीने भुवाए पैसा पड़ाव्या। भुवाए मटन दारू कुवारी छोकरी पण मंगावी। दारू मटन कुवारी छोकरी नी मांग करता आ मामलो बिचक्यो। फरियादीए रूपिया परत मांगता मारी नाखवानी धमकी पण आपी। तो अरुण सापरिया उर्फे गुरुजी भुआ विरुद्ध फरियाद नोंधावामां आवी छे। पारिवारिक मुश्केलीमां भुवाए युवकने खंखेर्यो। અરજી પોલીસ કમિશનરમાં થઈ છે અને આ કિસ્સામાં 8 લાખ રૂપિયા જેવી રકમ જે છે તે પડાવી હોવાની વાત કરવામાં આવી છે। અરુણભાઈ સાપરિયા કે જે ગુરુજી અને ભુવા તરીકે પણ ઓળખાય છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। તમારી વિરુદ્ધમાં અરજી કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? પહેલાં તો સાહેબ, હું કોઈ ગુરુજી કે ભુવા તરીકે ઓળખાતો નથી, મને પોતાને ખબર નથી, અને આજે છાપામાં વાંચ્યું ત્યારે મને ખબર પડી છે। મને પોલીસ ચોકીમાંથી ફોન આવશે તો પોઝિટિવલી જઈ અને પોલીસને હું સહકાર આપીશ। શું અરજી કરી છે, શું ફરિયાદ કરી છે મને ખબર નથી, પણ હું કોઈ ગુરુજી કે ભુવા તરીકે ઓળખાતો નથી, મને પોતાને ખબર નથી। અરજીની અંદર આવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શું કહેશો, કઈ રીતે જોઈ રહ્યા છો? છાપામાં જે રીતે રાખ્યું છે, એ ભાઈ મનીષભાઈ લોટકિયા જે અવારનવાર દારૂ પી અને ડિંગલ કરે છે, થોડાક દિવસ પહેલાં મારી ઘર નીચે દારૂ પીને આવ્યા હતા અને એમને મેં દારૂ પીને આવવાની ના પાડતા રીસે ભરાણા હતા અને ખાર ખેદ રાખી આવા બધા ખોટા આક્ષેપો કરે છે। તમે કોઈ જન્માક્ષર જોવાનું કે એવું કોઈ કામ કરો છો ખરા? ના ના, મારે કોઈ એવો બિઝનેસ નથી, હું ટ્યુશન ક્લાસીસ કરતો અને અત્યારે હું નિવૃત્ત છું। દોરા ધાગા કે ભૂવાનું કોઈ કામ કરતા જ નથી, તો આ અરજી શું ખોટી સાબિત છે? ખોટી છે ભાઈ। જે તમને પૈસા આપ્યા છે ઓનલાઈન પણ અમને બતાવ્યા, એ પૈસા છે ના આપેલા? ના, કોઈ 8 લાખ રૂપિયા મને એને ઓનલાઈન આપેલા નથી। પેલા હવે હા, એની પહેલા એને મને મને મારી પાસે માગેલા પૈસા, ઘણા બધા પૈસા માગેલા છે, ઘણી વાર એને મેં હાથ ઉછીને આપેલા છે અને ઘણી વાર ઓનલાઈન મેં પણ આપેલા છે। અમારો એકબીજાનો મિત્રતાનો સંબંધ હતો, પૈસાની લેતી દેતી થતી, જનરલી બધાય મિત્રો બધાય ભાઈબંધો કરતા હોય છે, એવી રીતે એને મારી પાસે લીધા હતા અને મેં પણ એને દીધા હતા। બીજું કોઈ 8 લાખ રૂપિયાનો ક્યાંય ઉલ્લેખ છે નહીં, મેં કોઈ પૈસા લીધા નથી। કેટલા સમયથી તમે બંને સંપર્કમાં છો અને એનું કેવું એવું છે કે તમે દારૂની વિધિ સ્મશાનમાં કરાવેલી છે અલગ અલગ જગ્યાએ અને આવી બધી વાતો કરી છે? ના, ખોટી વાહિયાત વાતો છે ભાઈ, તદ્દન ખોટી વાહિયાત વાતો છે। એવી કોઈ વિધિ મને આવડતી નથી અને કોઈ હું બ્રાહ્મણ નથી કે કોઈ ભૂવો નથી, કોઈ ગુરુજી નથી, મારી કોઈ રાજકોટમાં ખરાબ હિસ્ટ્રી નથી। તદ્દન ખોટી ફરિયાદ છે અને તપાસ કરવામાં આવે તો મનીષભાઈ કેવી રીતે આવ્યા હતા તમે એમની સાથે? એક મિત્ર મયુરભાઈ ને હસ્તક ઓળખાણ માં આવેલા હતા લોકડાઉન પછી, બાકી એના વિશે હું જાણતો નથી એટલો। આવીને અહીંયા ત્યાં બેસતા, અવારનવાર બેસતા, પછી દારૂ પીને બેસવા આવવાનું ચાલુ કર્યું અને હમણાં 5-7 દોરા ધાગાનું કામ કરો છો કે નથી કરતા? ના, કોઈ દોરા ધાગાનું કામ હું કરતો નથી અને આખા રાજકોટને ખબર છે, ક્યાંકથી તો કોક તો રિપોર્ટ કાપે ને। હતા આપણી સાથે અરુણભાઈ સાપરિયા, તેમનું પણ કહેવું છે કે તેઓ કોઈ દોરા ધાગાનું કામ નથી કરતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા જે તેમની વિરુદ્ધ જે છે તે અરજી કરવામાં આવી છે। પોલીસ કમિશનર જે છે તેમની ઓફિસમાં ઉલ્લેખનીય છે કે આ પ્રકારની અરજીથી ક્યાંક અંધશ્રદ્ધાનો કિસ્સો એક સામે આવ્યો છે, ત્યારે હવે પોલીસમાં અરજી બાદ જ સામે આવશે કે કોણ સાચું અને કોણ ખોટું। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ। યુરોપિયન દેશ ઇટાલીમાં માર્ગ અકસ્માતમાં 21 લોકોના મોત નિપજ્યા છે। ઇટાલીના વેનિસ શહેરમાં મોડી રાત્રે દુર્ઘટના ઘટી। વેનિસના મેસ્ટ્રેમાં એક બસ પલટી ખાઈ ગઈ। બસ પલટી ખાઈ જતા રસ્તાની નીચે ઉતરી ગઈ। રેલવે ટ્રેક પાસે પલટતા જ બસમાં આગ લાગી ગઈ। બસમાં સવાર 21 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા, અનેક લોકો ઘાયલ થયા છે। તો બસમાંથી 15 જેટલા લોકોને તો બચાવી લેવામાં આવ્યા છે। રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। બસ દુર્ઘટના પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। તો મધ્યપ્રદેશના સતનામાં 3 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે। બિલ્ડિંગના કાટમાળ હેઠળ 2 શ્રમિકો દટાયા હતા। બંને શ્રમિકોને રેસ્ક્યુ કરી બહાર કાઢી લેવામાં આવ્યા। જૂનું જર્જરિત બિલ્ડિંગ મોડી રાત્રે ધરાશાયી થયું।
रेस्क्यू बहुत पॉजिटिव तरीके से हो गया, मतलब कुल मिला के इस बिल्डिंग में जो है दो मजदूर जो है दबे रहने की सूचना प्राप्त हुई थी। उसके बाद जो है नगर निगम की टीम, फायर की टीम, हमारी अतिगमन की टीम, पूरा पुलिस प्रशासन जो है, जिला प्रशासन, SDRF की टीम, इन सबके द्वारा जो है संयुक्त रूप से ये ऑपरेशन चलाया गया और सक्सेसफुली तरीके से जो है सारे संसाधनों को लगाते हुए सारे मैन पावर, मतलब सभी लोगों को बधाई के पात्र हैं कि सब लोगों ने पूरी जीजीपी के साथ पूरा काम किया और फाइनली जो दो मजदूर थे उनको सुरक्षित रूप से बाहर निकाल लिया गया। बेसिकली ये बिल्डिंग पीछे तक ओपन बताई जा रही है और पीछे तक जो है जो रहवासी हैं उन्हीं का जो है स्वामित्व इसमें है। तो बताया जा रहा है कि जब ये निर्माण हो रहा था तो कुछ पाँच छह लोग थे, लेकिन उसमें से केवल दो मजदूर थे जो अंदर दबे थे और बाकी लोग सुरक्षित रूप से पहले ही बाहर निकल गए थे। राज्य में चौमासु विदाय लेशे, अंदाजित 6 ઓક્ટોબરે ચોમાસુ વિદાય લે તેવી શક્યતા। હાલ રાજ્યમાં બેડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તો બપોરે ગરમી રહેવાનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે। પવનોની દિશા બદલાઈ રહી છે જેના કારણે બેવડી ઋતુની અસર થઈ રહી છે। અમદાવાદમાં બપોરના સમયે ગરમીનો પારો 36 થી 37 ડિગ્રીએ પહોંચ્યો। ભેજવાળા વાતાવરણના લીધે વરસાદી ઝાપટું પડી શકે છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। જોકે સત્તાવાર રીતે ચોમાસું હવે વિદાય લઈ રહ્યું છે અને 1-2 દિવસમાં વરસાદની શક્યતાઓ નહિવત જોવાઈ છે। अगले 5-7 दिन में गुजरात स्टेट में बारिश होने का संभावना नहीं है। हो सकता है आज एक आध जगहों में हो सकता है, लेकिन होने का चांसेस बहुत कम है। और विड्रॉल स्टार्ट हो गया है, गुजरात में भी साउथ ईस्ट मानसून विड्रॉ हुआ है कुछ पार्ट से, जैसे बड़ौदा होके पोरबंदर तक विड्रॉ हो चुका है। अगले 2-3 दिन में कंडीशंस आर फेवरेबल है, फर्दर पूरा इंट्रा स्टेट से साउथ वेस्ट मानसून विदाई ले लेगा अगले 2-3 दिन में। अहमदाबाद गांधीनगर में बारिश होने का कोई संभावना नहीं है, लेकिन 1-2 हफ्ता क्लाउड रह सकता है। मोस्टली जो मैक्सिमम टेम्परेचर मिनिमम टेम्परेचर नॉर्मल रहने का संभावना है, फुल मिला के प्लेजेंट वेदर। अक्टूबर में जैसे अक्टूबर नवंबर में मोस्टली टेम्परेचर डे टेम्परेचर जनरली मेंटेन रहता है, नाइट टेम्परेचर भी मेंटेन रहता है। और उसका जो पोजीशन अर्थ और सन का जो पोजीशन है वो चेंज होता है अक्टूबर नवंबर में, उसके कारण से नाइट टेम्परेचर फॉल होता है और डे टेम्परेचर મોસ્ટલી ઓક્ટોબર મે મેન્ટેન રહેતા હે, નવેમ્બર મે ફોલ હોના શરૂ હોતા હે। ધોરાજીમાં સતત ત્રીજા દિવસે જોવા મળી ધુમ્મસ, ઘાટ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો। વિઝિબિલિટીમાં ઘટાડાને લઈને વાહન ચાલકોને હાલાકી પડી। તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત ત્રીજો દિવસ છે કે જ્યાં ઝાકળ જોવા મળી અને ઘાટ ધુમ્મસ જોવા મળી રહી છે। ધોરાજીમાં ત્રીજા દિવસે પણ ઝાકળ યથાવત, ઝાકળના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો છે જોવા મળેલ અને તેને કારણે વાહન ચાલકોને ભારે તકલીફ થઈ હતી। અકસ્માત ન થાય તે માટે વાહનો છે તે ધીમે ધીમે પોતાનું વાહન હંકારી રહ્યા છે। ધુમ્મસના કારણે ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો હતો। ધોરાજીમાં ત્રીજો દિવસ છે કે સતત ધુમ્મસ પડી રહી છે, પરંતુ ધુમ્મસ પડવાથી પાકોને ભારે નુકસાનની ચિંતા ખેડૂતોમાં સતાવી રહી છે। તો રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે, સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળશે। વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ મુદ્દે ચર્ચા કરાશે। તો રાજ્યમાં પથ્થરમારાની જે ઘટનાઓ બની છે આ ઘટનાઓ વિશે પણ ચર્ચા થશે આ બેઠકમાં। ક્રિકેટ વિશ્વકપની મેચોમાં સુરક્ષા અંગે પણ સમીક્ષા કરાશે। શાળામાં નમાઝ પઢાવવાના મામલે પણ સમીક્ષા કરાશે। અતિવૃષ્ટિમાં બાકી સહાય બાબતે પણ ચર્ચા કરાશે। રાજ્ય સરકારના આગામી આયોજનો અંગે પણ આ કેબિનેટની બેઠકમાં ચર્ચા કરાશે। તો આજની જે કેબિનેટની બેઠક છે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે।